फ्रेंड्स, एमिनो एसिड नू लेक्चर नंबर 4। आगळना लेक्चर में आपणे एमिनो एसिड नू बंधारण, वर्गीकरण अने ते सिवाय आइसोइलेक्ट्रिक बिंदु तेमज ट्विटर आयन विषे शीखी गया छे। आजना लेक्चर में सिंथेसिस ऑफ एमिनो एसिड एटले के एमिनो एसिड नू संश्लेषण कई रीते थाय ए विषेनो अभ्यास करीशुं। तो पहली पद्धति छे ग्रेबियल थेलेमाइड पद्धति। तो ये ग्रेबियल थेलेमाइड पद्धति में शू होय छे के आल्फा एमिनो एसिड बनावानी एक सामान्य पद्धति छे। आ पद्धति में एमिनो एसिड बनावा माटे आल्फा हेलोजन एसिड ने बदले आल्फा हेलो एस्टर नो उपयोग करवामां आवे छे। पहलू छे थेलेमाइड साथे पोटेशियम इथोक्साइड नी प्रक्रिया करता पोटेशियम थेलेमाइड मळे छे। तो ए माटेनुं जो इक्वेशन आपेलुं छे एना आपणे जोई लईए। तो इक्वेशन में शू छे, पहलू छे थेलेमाइड बेन्जीन चक्र साथे सी डबल बोन ओ अने एन एच जोड़ायेलू छे। एनी प्रक्रिया कोनी साथे करवानी छे? पोटेशियम इथोक्साइड। पोटेशियम इथोक्साइड साथे प्रक्रिया करीशुं त्यारे शुं मळे छे? पोटेशियम थेलेमाइड। तो पोटेशियम थेलेमाइडमां शुं होय छे? जे हाइड्रोजन छे अहींथी ए शुं थाय छे? दूर थाय छे। अने एनी जग्याए शुं जोड़ाई जाय छे? के पोटेशियम जोड़ाय छे। एटले शुं मळ्युं? पोटेशियम थेलेमाइड। अने दूर शुं थाय छे? सी टू एच फाइव ओ एच। जे सी टू एच फाइव ओ छे ત્યાં શું જોડાઈ જાય છે? એચ જોડાઈ જાય છે। એચ ક્યાંથી આવ્યો? જે થેલેમાઇડનું સ્ટ્રક્ચર હતું એમાંથી એચ આવ્યો। અને આ કે ક્યાં જોડાઈ જાય છે? અહીંયા। એટલે મળે છે શું? પોટેશિયમ થેલેમાઇડ। હવે આગળ શું કરવાનું છે કે જે આ પોટેશિયમ થેલેમાઇડ મળ્યું એ પોટેશિયમ થેલેમાઇડ અને એની સાથે ક્લોરો ઇથાઇલ એસ્ટર, આગળ શું કીધું છે કે આલ્ફા હેલો એસ્ટરનો ઉપયોગ કરવાનો છે। તો એ બંનેમાંથી મળતી જે નીપજ છે એ નીપજનું જળવી ભાજન કરીશું ત્યારે થેલિક એસિડ અને એમિનો એસિડ પ્રાપ્ત થાય છે। તો એના માટે આપણે જોઈ લઈએ કે જે આ પોટેશિયમ થેલેમાઇડ છે અને ક્લોરોઇથાઇલ એસિટેટ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે માઇનસ કેસીએલ દૂર થાય છે અને જે નીપજ મળે છે, તો નીપજ શું છે જે આ મળી આપણને? તે એના માટે જુઓ, આ પોટેશિયમ થેલેમાઇડ બેન્ઝીન ચક્ર સી ડબલ બોન ઓ સી ડબલ બોન એન એ કે અને ક્લોરોઇથાઇલ એસિટેટ સી એલ સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ। તો અહીંયા જે પોટેશિયમ થેલેમાઇડનો કે અને અહીંયા સી એલ, એટલે શું થાય છે? કે સી એલ દૂર થાય છે અને જે સ્ટ્રક્ચર છે એન કે અને સી એલ દૂર થયો, વધ્યું શું? સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ ઇથાઇલ એસિટેટ, એ ક્યાં જોડાય છે? અહીંયા। તો બેન્ઝીન ચક્ર સી ડબલ બોન ઓ સી ડબલ બોન એન સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ જોડાઈ ગયું, એટલે કે પોટેન્શિયલ થેલેમાઇડ અને ક્લોરોઇથાઇલ એસિટેટથી જે આ નીપજ મળે છે એ નીપજનું હાઇડ્રોલિસિસ જળ વિભાજન કરવામાં આવે છે ત્રણ પાણીના અણુઓ, ત્રણ એચ ટુઓ છે, પાણીના શું? ત્રણ મોલ અણુઓ લીધેલા છે। 20% એચ સી એલની હાજરીમાં શું કરવામાં આવે છે? જળ વિભાજન। ત્યારે શું મળે છે? થેલિક એસિડ મળે છે અને એમિનો એસિડ પ્રાપ્ત થાય છે। એમિનો એસિડ, આમાં એમિનો એસિડ શું છે? આ સી એચ એની જગ્યાએ શું હોય છે? આર જોડેલો હોય છે। આર જોડેલો હશે એ શું થશે? એમિનો એસિડનું સામાન્ય સ્ટ્રક્ચર, પરંતુ એની જગ્યાએ એચ જોડાઈ ગયો અહીંયા, એટલે શું મળ્યું છે? ગ્લાયસિન। આ ગ્લાયસિન પણ શું છે? એમિનો એસિડનો એક જ ભાગ છે અને એમાંથી બધાનાનું રિમૂવ શું થયું? સી ટુ એચ ફાઇવ ઓ એચ। તો થેલેમાઇડ અને ક્લોરોઇથાઇલ એસિટેટનું જળ વિભાજન કરવાથી થેલિક એસિડ અને શું મળે છે? ગ્લાયસિન, એમિનો એસિડ પ્રાપ્ત થાય છે। હવે આગળ જો આર ઇઝ ઇક્વલ ટુ એચ હોય તો ગ્લાયસિન મળશે, એન એચ ટુ સી એચ ટુ સી ડબલ ઓ એચ, સી એચ થ્રી હશે તો આરની જગ્યાએ સી એચ થ્રી જોડાઈને એલેનાઇન મળશે અને સી સિક્સ એચ ફાઇવ સી એચ ટુ, તો એ જોડાશે તો શું મળશે? ફિનાઇલ એલેનાઇન। હવે આગળ છે સ્ટ્રેકરનું સંશ્લેષણ। તો સ્ટ્રેકરના સંશ્લેષણમાં શું થાય છે કે આ પદ્ધતિ દ્વારા આલ્ડિહાઇડ અને કીટોનમાંથી એમિનો એસિડ મેળવવામાં આવે છે। આલ્ડિહાઇડ અને કીટોન સાથે એનએચ થ્રી અને એચસીએન સાથે પ્રક્રિયા થતાં એમિનો નાઇટ્રાઇન મળે છે, જેનું એસિડિક જળ વિભાજન કરતાં શું થાય છે? એમિનો એસિડ મળે છે। પ્રક્રિયા માટે જરૂરી એનએચ થ્રી અને એચસીએન શેમાંથી મેળવવામાં આવે છે? તો એનએચ ફોર સીએલ અને એનએચસીએનની કેસીએનની પ્રક્રિયાથી મેળવવામાં આવે છે। એટલે કે એનએચ ફોર સીએલ અને એનએચસીએનને શું કરવામાં આવે છે? કેસીએલ સાથેની પ્રક્રિયા કરવામાંથી એનએચ થ્રી અને એચસીએન આપણે મેળવી શકીએ છીએ। તો એના માટેનું જે એક આ સ્ટ્રક્ચર જોઈ લો, એનએચ ફોર સીએલ અને એસીએનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું મળે છે? એનએચ ફોર સીએન, આ સીએલની જગ્યાએ શું જોડાય છે? સીએન, અને એનએચસીએલ શું થાય છે? દૂર થાય છે।
एनएच फोर सी एन है तो एम शू मैं एनएच थ्री और एच सी एन हम शूँ कीधुँ के आरडीहाइड और कीटोन साथ प्रक्रिया करें एक आ लीधेलू है शू है आरडीहाइड और कीटोन जो सी डबल बन ओ शू है कीटोन है ए सी एच थ्री सी एच ओ आरडीहाइड हमें सी एच ओ है तो एने अलग रीते कई रीते लखाई सी डबल बन ओ और एच पहला शू तो आरडीहाइड और कीटोन जल विभाजन थी एमिनो नाइट्राइल मळे छे अने एनुं जल विभाजन करवाथी शुं थाय छे एमिनो एसिड प्राप्त थाय छे तो आल्डिहाइड अने कीटोनने शुं एचसीएन साथेनी प्रक्रिया तो सी एच ओ छे एना आपणे जानकारी माटे शुं लख्यू अलग रीते लख्या छे सी डबल बॉन्ड ओ अने एच अने एचसीएन में शुं थशे एच प्लस अने सीएन माइनस तो एनाथी शुं बने छे सी एच थ्री सी एच ज्यां सी एच थ्री सी एच छे ए लखाय ओ एच तो जे शुं थाय छे ओ एच एक एच अने ओ एच ए ओ एच जोडाय अने सीएन एन एन एच थ्री साथ प्रक्रिया करीशू त्यारे शूँ मळे छे एमिनो नाइट्राइल अने माइनस एच टू ओ शूँ थाय छे दूर थाय छे तो सी एच थ्री सी एच तो छे ज एन एच थ्री साथ प्रक्रिया करी एन एच टू अहीं जोड़ाय अने एक एच शूँ थाय छे वधे छे एटले ओ एच छे एनी जगह शूँ थाय छे एक एच जोड़ाशे एटले एच टू ओ दूर थया अने सी एन एटले शूँ मळ्युं एमिनो नाइट्राइल एनुं शूँ करवामां आवे छे जल विभाजन करवामां आवे छे हाइड्रोलिसिस तो शूँ मळे छे आपणने सी एच एन एच सी एच थ्री सी डबल ओ एच एक मळ्यो आपणने एमिनो एसिड अने एन एच थ्री शूँ थाय छे दूर थाय छे आ शू छे एमिनो एसिड आपणने पहेलाथी ज कीधेलू छे के शूँ होय छे एमिनो एसिडमां एन एच टू अने सी डबल ओ एच बंने ग्रुप हाजर होय छे जे एन एच टू अने सी डबल ओ एच ग्रुपवाळो जे स्ट्रक्चर हशे शूँ थशे एमिनो एसिड तो आ थई गयुं एन एच टू अने सी डबल ओ एच एટલે આપણને શું મળ્યું એન એચ ટુ એક એમિનો એસિડ મળ્યું એમિનો એસિડનું સ્ટ્રક્ચર શું છે એન એચ ટુ સી એચ સી ડબલ બોન્ડ ઓ એચ આ શું છે એમિનો એસિડનું સામાન્ય સ્ટ્રક્ચર અને અહીંયા શું હોય છે આર હોય છે હવે આરની જગ્યાએ અહીંયા શું જોડાયું છે સી એચ થ્રી એટલે આમાં આપણને શું મળ્યો એલ એ નાઇન આલ્કાઇલ સમૂહ જોડાય છે આલ્કાઇલ સમૂહની જગ્યાએ હાઇડ્રોજન સી એચ થ્રી સી સિક્સ એચ ફાઇવ સી એચ ટુ અલગ અલગ ગ્રુપ જોડાઈ શકે છે પણ આમાં કયું ગ્રુપ જોડાયેલું છે સી એચ થ્રી એટલે શું મળ્યું છે એલ એ નાઇન હવે શું થાય છે કે અહીંયા સી એન હતો તો સી એન એનું હાઇડ્રોલિસિસ સમો થાય છે સી ડબલ ઓ એચમાં રૂપાંતરણ એટલે સી એચ થ્રી સી એચ એન એચ ટુ હતા અને સાયનાઇડનું હાઇડ્રોલિસિસ શું થાય છે સી ડબલ ઓ એચમાં થાય છે એટલે જોડાઈ ગયું સી ડબલ ઓ એચ એટલે કે આપણને એક એમિનો એસિડ મળ્યું ત્રીજી પદ એમાં જો આર ઇઝિકલ ટુ એચ લેવામાં આવે તો ગ્લાયસિન મળે છે આર ઇઝિકલ ટુ શું લીધું છે સી એચ થ્રી છે તો એલ એ નાઇન મળ્યું છે એની જગ્યાએ સી સિક્સ સી સી ફાઇવ સી એચ ટુ લીધું હતું શું મળ્યું હતું ફિનાઇલ એન એ નાઇન ત્રીજી પદ્ધતિ છે મેલોનિક એસ્ટર સંશ્લેષણ આ પ્રક્રિયામાં શું થાય છે કે આલ્ફા હેલો એસ્ટરને બદલે હેલો મેલોનિક એસ્ટર ઉપયોગમાં લેવામાં આવે છે જેમાંથી શું કરાય છે એસ્પાર્ટિક એસિડ મેળવી શકાય છે તો આમાં આપણે જોઈ લઈએ કે પહેલું તો શું લીધેલું છે કે પોટેશિયમ થેલિમાઇડ જે આ છે પોટેશિયમ થેલિમાઇડ એની પ્રક્રિયા કોની સાથે કરી આલ્ફા બ્રોમોમેલોનિક એસ્ટર તો એમાંથી માઇનસ કે બી આર દૂર થાય છે એક આ કે અને આ બી આર શું થઈ ગયું દૂર થઈ ગયું અને એનની સાથે શું જોડાયું સી એચ સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ જે આ છે સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ અને આ સી એચ એ ક્યાં જોડાઈ ગયા કે દૂર થયું અને બી આર દૂર થયું માઇનસ કે બી આર દૂર થઈને સ્ટ્રક્ચર મળ્યું એમાંથી માઇનસ સી ટુ એચ ફાઈવ ઓ એચ અને માઇનસ એન એચ શું થાય છે દૂર થાય છે વધારાનું જોડાય છે શું સી ટુ એચ ફાઈવ ઓ એન એ ફોર અને સી એલ સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ એને સી એલ અત્યારે નથી દૂર થતાં પણ આગળ થશે વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે ત્યારે શું આમાં મળે છે આપણને બેન્ઝીન ચક્ર સાથે સી ડબલ બોન્ડ ઓ સી ડબલ બોન્ડ ઓ અહીંયા શું થશે બોન્ડ બ્રેક થશે એ આગળ આપણે જોઈ લઈશું એન પછી જો સી અહીંયા એચ જોડાયેલો છે અને સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ એ તો હતા અને વધારાનું શું જોડાયું સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ એચ ફાઈવ જે આ જોડાઈ ગયા અને એન એ સી એલ દૂર થાય છે તો અહીંયા એન અહીંયા શું થાય છે એન એ ફોર અણુ તો એન એ અને ફોરના અણુ એટલે કે એન એ સી એલ દૂર થયું અને જે આપણને આ નિપજ મળી છે એનું શું કરવામાં આવે છે જળ વિભાજન કરવામાં આવે ત્યારે શું મળે છે એસ્પાર્ટિક એસિડ એન એચ ટુ સી એચ સી ડબલ ઓ એચ સી એચ ટુ સી ડબલ ઓ એચ એસ્પાર્ટિક એસિડ મળ્યું આ પણ શું છે કે એમિનો એસિડ જ છે આપણે આગળમાં જ કહ્યું હતું કે જો એક કરતાં વધારે એમિનો સી ડબલ ઓ એચ સમૂહ હાજર હશે તો શું થશે એસિડિક એમિનો એસિડ એટલે આમાં સી ડબલ ઓ એચ સી ડબલ ઓ એચ શું છે
બે સી ડબલ એચ સમૂહ છે એટલે એસ્પાર્ટિક એસિડ મળ્યો, પરંતુ આ શું છે કે એમિનો એસિડનો જ ભાગ છે. જો એનએચ ટુ અને સી ડબલ એચ એ બે જ હશે તો તટસ્થ થશે, વધારે સી ડબલ એચ હોય તો શું થાય છે એસિટિક થાય છે, અને વધારે એમાઇન સમૂહ હોય છે તો શું થાય છે બેઝિક એમિનો એસિડ. આમાં બંને સી ડબલ એચ સમૂહ છે અને એનએચ ટુ, એટલે શું મળ્યું આપણને એસ્પાર્ટિક એસિડ. બીજું શું મળે છે થેલિક એસિડ અને થ્રી સી ટુ એચ ફાઇવ ઓ એચ શું થાય છે વધારે મળે છે. થેન્ક યુ.